जय श्री स्वामीनारायण। विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल रापर तरफ थी आप सर्वे मित्रों हार्दिक स्वागत करूँ छू। आज आप धोरण 6 विषय गुजराती एनी अंदर एकम छे सत्त सुगंध कच्छनी ए विषय आप अभ्यास करवानो छे। तो सुगंध कच्छनी एनो साहित्य प्रकार छे के ते एक पत्र लेखन छे अने तेना लेखिका छे डॉक्टर दर्शना धोळकिया। तो आ सुगंध कच्छनी छे एनो परिचय आपणे मेळवीए ए पहेला आपणे डॉक्टर दर्शना धोळकियानो परिचय मेळवी लईए। तो डॉक्टर दर्शना धोळकिया छे एमनो जन्म छे 11/1/1962 એટલે કે હાલ તે જીવિત છે। ડોક્ટર દર્શના ચમનલાલ ધોળકિયાનો જન્મ છે તે કચ્છ જિલ્લાના ભુજમાં થયો છે। દર્શનાબેન ધોળકિયાનો જન્મ ક્યાં થયો છે? તો કચ્છ જિલ્લામાં આવેલું ભુજ શહેર તેમાં થયેલો છે। તેમણે નરસિંહ ચરિત્ર વિમર્શ, મહાભારત ચરિત્ર વિમર્શ, આંઠે પહોર આનંદ રે, પરિચય પર્વ જેવા 14 પુસ્તકો તેમણે લખ્યા છે। હાલ તેઓ કચ્છ યુનિવર્સિટીમાં ભાષા ભવનના ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને પ્રોફેસર તરીકે સેવારત છે। હાલ તેઓ કચ્છની જે યુનિવર્સિટી છે તેમાં ભાષા ભવનમાં ગુજરાતી વિભાગમાં ના એક અધ્યક્ષ પણ છે અને એક પ્રોફેસર તરીકે કામગીરી નિભાવે છે। ડોક્ટર જયંત ખત્રી બકુલેશ પારિતોષિક, ડોક્ટર પ્રમોદ કુમાર પટેલ વિવેચન પારિતોષિક તેમને પ્રાપ્ત થયેલા છે। હવે આ પત્રલેખન છે એમાં દર્શનાબહેને પોતાના નાનાભાઈને સંબોધીને એક પત્ર લખેલો છે અને આ પત્રની અંદર કચ્છમાં જે જોવાલાયક સ્થળો છે એના વિશેનું વર્ણન કરવામાં આવેલું છે કે કચ્છમાં કયા કયા જોવાલાયક સ્થળો છે એનું સુંદર અને રસપ્રદ શૈલીની અંદર એમને વર્ણન કરેલું છે। તો આપણે પાઠની શરૂઆત કરીએ એ પહેલાં પત્રલેખન કેમ લખવો એના વિશે થોડી વાત કરી લઈએ। તો સૌ પ્રથમ આપણે પત્ર લખીએ તો આપણે પત્ર પોતે લખતા હોય એટલે અહીંયા પત્ર લખતા હોય તો પહેલાં આપણું સરનામું, જમણી બાજુએ આપણું સરનામું, સરનામામાં શું હોય કે નામ હોય, પછી ગામ હોય, પછી રહેઠાણ હોય। રહેઠાણ એટલે કે આપણો વાસ અથવા આપણે સિટીનું નામ, ગામ હોય તો ગામ ને શહેર હોય તો શહેર, પછી જે મહોલ્લો રહેઠાણ એટલે કે જે આપણે મહોલ્લો કહીએ છીએ મહોલ્લાનું નામ હોય તે હોય, પછી તાલુકો પણ હોય, જિલ્લો પણ હોય અને તારીખ પણ હોય। આ બધું આપણે પહેલાં આપણું સરનામું પત્રલેખન કરીએ ત્યારે કોઈ પણ પત્ર હોય એની જમણી બાજુએ આપણું સરનામું અને એમાં આટલી વિગતો આપણે લખવી પડે। અને પછી આપણે કોઈ મિત્રને લખતા હોય તો એને આપણે એવું સંબોધન કરીએ કે પ્રિય મિત્ર, અથવા તો કોઈ બહેનપણી હોય તો પ્રિય સખી। અને જો આપણે કોઈ મોટી વ્યક્તિને ઉદ્દેશીને પત્ર લખતા હોઈએ, કોઈ વડીલને ઉદ્દેશીને લખતા હોઈએ તો આપણે પૂજ્ય અથવા તો આદરણીય એવું માનવાચક નામ આપણે પહેલાં લખવું જોઈએ। આદરણીય પિતા અથવા તો પૂજ્ય પિતા, માતા હોય તો માતા, ગુરુજી હોય તો ગુરુજી, અથવા ગમે તે કોઈ પણ હોય તો એને ઉદ્દેશીને અહીંયા આપણે સંબોધન કરવું પડે। પછી અહીંયા એક ફકરો પાડી અને આપણે પત્રનું લખાણ એટલે કે પત્ર લખવાની શરૂઆત કરવી પડે। પછી આપણે એક કે બે ફકરાની અંદર આપણે જે મુદ્દાની વાત કરવાની હોય એનું આપણે લખાણ કરવાનું છે પત્રમાં। પછી પત્ર પૂરો થવા આવે એટલે આપણે જેને ઉદ્દેશીને લખ્યો હોય એના ઘરના તમામ સભ્યોને આપણે એમ કે આશીર્વચન આપીએ છીએ કે તમે બધા ખૂબ મજામાં હશો એમ। અને પછી આપણે પત્રની જ્યારે પત્ર પૂર્ણાહુતિ થઈ જાય, આપણે પત્ર હવે પૂરો થવા આવ્યો છે તો આપણે છેલ્લે લિખિત બધાને મારા વતી પ્રણામ એમ કહીએ છીએ અને છેલ્લે આપણે લિખિતંગ તરીકે, લિખિતંગ એટલે કે જમણી બાજુ છેલ્લે આપણે પોતાની સહી કરીએ છીએ, સહીમાં આપણે આપણું નામ લખીએ છીએ। તો ફરીથી કે આપણે પત્ર લખીએ જ્યારે તો જેને આપણે પત્ર લખીએ છીએ એટલે પહેલાં આપણું સરનામું છે એમાં આપણું નામ આવી જાય, ગામ આવી જાય, રહેઠાણ એટલે કે મહોલ્લો,
अथवा आपणी शेरी जे होय ते तालुको जिल्लो अने तारीख आटली विगतो आपणे एमां लखवानी होय छे। पछी एने संबोधनमां जो आपणे आपणा मित्रने लखता होय तो प्रिय मित्र, अने कोई वडीलने लखता होय तो आदरणीय अथवा तो पूज्य एवुं आपणे संबोधन करीए छीए। पछी आपणे पत्रनुं लखाण शरू करवानुं छे तो एक फकरो पाड़ी अने आपणे पत्र लखवानी शरूआत करशुं। પછી એની અંદર આપણે જે વિગત કહેવાની છે એ આપણે ટૂંકાણપૂર્વક અને સ્પષ્ટ શબ્દોમાં તથા સરળ ભાષામાં આપણે લખશું, કેમ કે પત્ર છે એ બહુ લાંબો એનું લખાણ છે એ બહુ લાંબું હોય નહીં, એને જે કહેવાનું છે એનો આપણે ટૂંકમાં જ પરિચય આપવાનો હોય છે, ટૂંકમાં જ આપણે એનું લખાણ લખવાનું હોય છે। છેલ્લે આપણે પત્ર પૂરો કરીએ ત્યારે બધાને આપણા વતી પ્રણામ કરીએ છીએ અને બધાને મીઠી યાદ પણ આપીએ છીએ અને છેલ્લે એ પછી આપણે લિખિત અંકમાં આપણી સહી કરીએ છીએ। તો આ રીતે આપણે પત્ર લખાય। હવે આપણે પાઠની અંદર જોઈશું કે કેવી રીતનો પત્ર લખેલો છે। દર્શનાબહેન ધોળકિયા જે છે એમને એમના નાના ભાઈને ઉદ્દેશીને પત્ર લખ્યા છે। અહીંયા જો તમે પાઠની અંદર તમે જોશો કે તમને તરત જ ખ્યાલ આવી જશે કે દર્શનાબેને પોતાનું સરનામું લખ્યું છે, એ દર્શનાબેન પોતે પત્ર લખે છે તો પોતાનું સરનામું એમણે જમણી બાજુ લખ્યું છે કે ડોક્ટર દર્શના ધોળકિયા, ન્યૂ મિન્ટ રોડ, પેરિસ બેકરી પાસે, ભુજ, કચ્છ। એમને કચ્છનું સરનામું આપ્યું છે જ્યાં આગળ રહે છે તે, અને તારીખ તારીખ લખી છે કે 12/7/2011। હવે એમને એમના ભાઈને ઉદ્દેશીને પત્ર લખ્યો છે એટલે એમને સંબોધન કેવું કર્યું છે કે પ્રિય સૌમિત્રી, એમના ભાઈનું નામ છે, મોટી બહેનનું તને ખૂબ ખૂબ વહાલ, એમ કે મોટી બહેન તરફથી તને મારા ખૂબ ખૂબ વહાલ। થોડા સમય પછી એને પત્ર લખવાનો શરૂ કર્યો છે કે થોડા સમય પહેલાં જ પૂરા થયેલા લાંબા વેકેશનની યાદ હજુ પણ તને સતાવતી હશે, ખરું ને? એમના ભાઈને કહે છે કે થોડા દિવસ પહેલું જે લાંબુ વેકેશન પડ્યું હતું, વેકેશન એટલે કે રજાઓ, આપણે જે ઉનાળાનું વેકેશન, દિવાળીનું વેકેશન પડે છે તે વેકેશન એટલે કે રજાઓ, તો એ કહે છે કે લાંબુ વેકેશન પડ્યું હતું, હવે તેની યાદ તને સતાવતી હશે, ખરું ને? વળી આવનારા દિવાળી વેકેશનમાં થનારા કાલ્પનિક પ્રવાસના સ્વપ્ન તારી રાત્રિને મીઠી બનાવતા હશે। એ શું કહે છે? વળી જે દિવાળીનું વેકેશન આવવાનું છે એની અંદર થનારું જે પ્રવાસના સ્વપ્નો, જે કાલ્પનિક પ્રવાસ એટલે કે કલ્પનાથી ઉત્પન્ન થયેલું, કાલ્પનિક એટલે કે કલ્પનાથી ઉત્પન્ન થયેલું, કલ્પનાથી ઉત્પન્ન થયેલો, જે સાચો નથી, આપણા મનમાં કલ્પના છે એના વિશે, એ તારી એના સ્વપ્નો જે છે, પ્રવાસ યોજાવાનો છે, કાલ્પનિક પ્રવાસ હજી તો યોજાયો નથી, યોજાવાનો છે, તો એના એમ કે સ્વપ્નો છે એ તારી રાત્રિને મીઠી બનાવતા હશે, એટલે કે આપણને ઉત્સુક બનાવે, આપણને એના જ વિચારો આવે કે આપણે જઈશું તો શું કરશું, કેમ થશે, કેવી રીતે ફરીશું, એના વિચારો તારી રાત્રિને એમ કે મીઠી બનાવતા હશે। હા, જો એ સંદર્ભમાં જ મને સૂજ્યું કે આવનારા દિવાળી વેકેશનમાં તું તારી મોસાળની ભૂમિ કચ્છના પ્રવાસે આવી અને આપણા કચ્છની ભૂમિનો, તેની સંસ્કૃતિનો પરિચય મેળવે તો કેવું? દર્શનાબેન છે એમના ભાઈને કહે છે કે હા, મને સૂજ્યું એટલે કે મને આવી યાદ આવ્યું કે આવનારું જે દિવાળી વેકેશન છે, દિવાળીની જે રજાઓ છે એમાં તું તારી મોસાળની ભૂમિ, એની મોસાળની ભૂમિ છે કચ્છ, મોસાળ, મોસાળ એટલે કે માનું પિયર, મોસાળ એટલે કે માતાનું પિયર અથવા તો મામાનું ઘર પણ કહી શકાય, મામાનું ઘર અથવા તો માનું પિયર એટલે મોસાળ, તો મોસાળની ભૂમિ છે કચ્છ, એના પ્રવાસે આવી દર્શનાબહેનના ભાઈને કહે છે કે તું વેકેશનમાં આપણી મોસાળની ભૂમિ કચ્છ છે એમાં તું આવી અને તેની સંસ્કૃતિનો પરિચય મેળવે તો કેવું? ચાલ, તને એવું મન થાય એ માટે આપણે કચ્છની વાતો કરીએ, એ પત્રમાં
કેમ કચ્છની વાતો કરે છે? કે એમનો નાનો ભાઈ કચ્છના પ્રવાસે આવે અને આ વાતો સાંભળી અને એની આવવાની ઉત્સુકતા વધી જાય, એટલા માટે દર્શનાબહેન કહે છે કે આપણે ચાલો હવે કચ્છની વાતો કરીએ. તો એ પત્ર લેખનની અંદર જ કચ્છની વાતો કરે છે. તને થશે કે એવું તે શું છે કચ્છની ભૂમિમાં? અત્યાર સુધી તો એ રણના પ્રદેશ તરીકે ઓળખાતો પ્રદેશ હતો. હવે એમના બેન એમને એને કહે છે કે તને એવું લાગશે કે કચ્છની ભૂમિમાં તો વળી એવું તે શું છે? અત્યાર સુધી તો કચ્છ કેવો ગણાતો? રણ પ્રદેશ ગણાતો, જાણે કે સૂકું રણ, ક્યાંય આપણને લીલાશ એટલે કે લીલાશ પડતી જમીન જોવા મળે નહીં, બધું સૂકું, સૂકો વિસ્તાર એટલે કે ક્યાંય કશું પાકે નહીં અને ઓછું અનાજ પણ ઉત્પન્ન થાય એવો પ્રદેશ છે. તો હજુ હમણાં સુધી બહારથી આવતા લોકો માટે કચ્છ એક અજાણ્યો સજારૂપ લાગે તેવો પ્રદેશ હતો. હમણાં સુધી, હજી તો હમણાં સુધી કચ્છ કેવો પ્રદેશ હતો કે અજાણ્યો હતો. અજાણ્યો એટલે કે આપણે એને જાણતા ન હોય તેવો, સજારૂપ એટલે કે આપણને ગમે નહીં, આપણને બોજો લાગે એનો એવો એક પ્રદેશ હતો. પણ ખરેખર તો જે લોકો કચ્છમાં રહ્યા, કચ્છને માણ્યો, એમને સત્ય સમજાયું. એ શું કહે છે કે કચ્છને જે લોકોએ જોયું જ નથી એમના માટે અજાણ્યો હતો અને સજારૂપ પ્રદેશ હતો, પરંતુ જે લોકો કચ્છમાં રહ્યા છે અને કચ્છમાં રહી અને એની સંસ્કૃતિ અને કુદરતી સુંદરતાને માણી છે એમને આ સત્ય સમજાયું છે. એ સૌ કચ્છ પ્રદેશના પ્રેમમાં પડી ગયા ને આવા પ્રદેશની ભૂમિને તું પણ ઓળખે જાણે એના માટે કરીને તને આ પત્ર લખવા બેસી ગઈ. દર્શનાબેન એમના ભાઈને શું કહે છે કે જે લોકો કચ્છમાં રહ્યા છે એ તો કચ્છને ખૂબ જ પ્રેમ કરે છે, ખૂબ જ સ્નેહ કરે છે, અને આવી ભૂમિને તું પણ અહીંયા આવે અને એને ઓળખે તથા જાણે એના માટે મેં આ પત્ર તને લખ્યો છે. ભાઈ સૌમિત્રી, કેવો છે આપણો આ પ્રદેશ? એ કહે છે કે ભાઈ સૌમિત્રી, આપણો આ પ્રદેશ છે એ કેવો છે? ધીંગી ધરા, ધીંગા ધોરી, ધીંગા બોલ અને ધીંગી બોલી. અહીંયા ધીંગી, ધીંગી એટલે કે મજબૂત, મજબૂત, શક્તિશાળી. તો અહીંયા કહે છે કે ધીંગી ધરા, ધરા એટલે કે આપણી પૃથ્વી જે જમીન છે તે. કચ્છની ધરા કેવી છે? કચ્છની જમીન મજબૂત છે. પછી ધોરી એટલે, ધોરી અહીંયા બળદના અર્થમાં લીધેલું છે, ધોરી એટલે કે બળદ. તો કચ્છના બળદ પણ કેવા છે? મજબૂત છે. પછી એની બોલ, લોકો જે બોલે છે તે એના બોલ પણ ખૂબ જ શક્તિશાળી અને મજબૂત છે, અને એની બોલી પણ એટલી જ મીઠી અને મજબૂત છે. જેવું વિધાન કચ્છ માટે વપરાયું છે, કચ્છ માટે કયું વિધાન વપરાયું છે? તો ધીંગી ધરા, ધીંગા ધોરી, ધીંગા બોલ, ધીંગી બોલી, આ વિધાન કચ્છ માટે વપરાયું છે. ભારતનો એક વિશિષ્ટ પ્રદેશ એટલે કચ્છ. ભારતનો એક વિશિષ્ટ, અલગ જ દેખાઈ આવે એવો એક પ્રદેશ ગણીએ તો એ છે કચ્છ. પ્રાચીન સમયમાં ભારતમાં પ્રવેશ કરવા માટે કચ્છ પશ્ચિમ ભારતનું પ્રવેશ દ્વાર ગણાતું. પ્રાચીન એટલે કે જૂના સમયમાં, પહેલાંના સમયમાં ભારતમાં પ્રવેશ કરવો હોય તો એ માટે જે કચ્છ છે એ પશ્ચિમ ભારતનું પ્રવેશ દ્વાર ગણાતું. કચ્છ છે એ પશ્ચિમ દિશાની અંદર આવેલું છે, તો ત્યાંથી દરિયા કિનારાના માર્ગથી લોકો ભારતમાં પ્રવેશ કરતા, એટલે એ પહેલાંના જમાનામાં અને પહેલાંના પ્રાચીન સમયમાં કચ્છ માટે પશ્ચિમ ભારતનું એ પ્રવેશ દ્વાર ગણાતું. સમુદ્ર, રણ અને પર્વતથી વીંટરાયેલા આ પ્રદેશની વિશેષતાઓ પણ ન્યારી જ છે. ન્યારી એટલે કે અનોખી. ખૂબ જ અલગ. તો સમુદ્ર આવેલા છે કચ્છની અંદર, શું આવેલું છે? સમુદ્ર એટલે કે દરિયા, રણ વિસ્તાર આવેલો છે, પછી જુદા જુદા પર્વતો આવેલા છે, અને આ બધાથી આખું કચ્છ વીંટરાયેલું છે, એટલે એની વિશેષતાઓ તો ખૂબ જ ન્યારી છે, એટલે કે બધા કરતાં અલગ જ છે, અનોખી છે. કચ્છ પ્રદેશમાં તું બસ કે ટ્રેન બંને દ્વારા આવી શકે. માત્ર ગુજરાતના જ નહીં પણ ભારતના એ બીજા નંબરના સૌથી મોટા જિલ્લામાં કચ્છમાં પૂર્વથી પશ્ચિમ ફરતા કુલ 9 કલાક જેટલો સમય લાગે છે.
દર્શના બહેન એમના ભાઈને કહે છે કે કચ્છમાં તારે આવવું હોય તો તું બસમાં પણ આવી શકે અને ટ્રેનમાં પણ આવી શકે. માત્ર ગુજરાતના જ નહીં, પરંતુ ગુજરાતની અંદર તો કચ્છ જિલ્લાનો નંબર આવે જ છે મોટામાં, વિસ્તારની અંદર મોટો તો, પરંતુ ભારતમાં પણ બીજા નંબરના સૌથી મોટા જિલ્લા તરીકે કચ્છ આવે છે. આખા ભારત દેશની અંદર સૌથી મોટા જિલ્લામાં બીજા નંબરના સ્થાને કચ્છ આવે છે. અને એમાં પૂર્વ દિશાથી પશ્ચિમ દિશા તરફ ફરતા કુલ કેટલો સમય લાગે છે? 9 કલાકનો સમય લાગે છે. કચ્છમાં 2 રણ છે, નાનું અને મોટું. તમે પણ જાણતા હશો કે કચ્છમાં કેટલા રણ છે? 2 રણ છે, નાનું રણ અને મોટું રણ. આ રણની વિશેષતા શી ખબર છે? એને બેન પૂછે છે કે આ રણની વિશેષતા શું છે એ તને ખબર છે? એમાં દેખીતી રીતે ક્યાંય રણના લક્ષણો નથી. અહીં ક્યાંય તને રેતી જોવા નહીં મળે. રણની અંદર શું છે કે ક્યાંય રેતી, આપણને જે માટી ધૂળ કહીએ છીએ, એ આપણને જોવા મળતી નથી. આખી દુનિયાના રણોથી આપણું રણ એ રીતે જુદું પડે છે. અહીં વર્ષમાં 8 મહિના દરિયાનું પાણી હોય છે ને 4 મહિના આ રણ સુકાયેલું હોય છે. રણની આ વિશેષતાઓ છે કે રણની બધી જગ્યાએ રણ હોય છે ઘણા બધા, પરંતુ કચ્છના રણ કેવા છે કે ત્યાં આપણને માટી જોવા મળતી નથી. અને 8 મહિના દરિયાનું પાણી રહે છે રણની અંદર. દરિયો 8 મહિના સુધી પાણીથી ભરેલો હોય છે અને 4 મહિના એ રણ સૂકું હોય છે, પાણી છે એ બધું સુકાઈ જાય છે. એના કારણે એ અલગ પડે છે. કચ્છમાં પ્રવેશ કરવા માટે સૂરજબારીનો પુલ તૈયાર કરવામાં આવ્યો છે. સૂરજબારી પુલ એ કચ્છનું પ્રવેશ દ્વાર ગણાય છે. કચ્છમાં આપણે પ્રવેશ કરવો હોય તો કયા પુલ ઉપરથી આપણે પસાર થઈશું? તો સૂરજબારી પુલ. વર્ષો પહેલા કચ્છ ચારે તરફ પાણીથી ઘેરાયેલો બેટ હતો. વર્ષો પહેલા, ઘણા બધા વર્ષો થઈ ગયા ત્યારે કચ્છ હતો એ પાણીથી ઘેરાયેલો બેટ હતો. અહીંયા બેટ એટલે કે ચારે, બેટ એટલે શું? તો ચારે બાજુ પાણી અને વચ્ચે શું હોય? જમીનનો ભાગ હોય, તેને શું કહેવાય? બેટ કહેવાય. ચારે બાજુ પાણીથી વિંતરાયેલો જમીનનો ભાગ, ચારે બાજુ પાણીથી વિંતરાયેલો જમીનનો ભાગ એટલે કે ચારે બાજુ પાણી હોય અને વચ્ચે શું હોય? જમીન હોય. તો એવા એવો જે બેટ છે એ કચ્છમાં આવેલો છે. તેનો આકાર કાચબા જેવો લાગતો હોવાથી તેનું નામ કચ્છ પડ્યું એવી માન્યતા છે. એ બેટ જે છે કચ્છની અંદર જે આવેલો છે તે દરિયા કિનારાની વચ્ચે, ચારે બાજુ પાણી હોય અને વચ્ચે જમીન હોય, તો એ બેટ છે એનો આકાર કેવો હતો? કાચબા જેવો દેખાતો હતો અને એના જ નામ પરથી આપણું કચ્છ નામ પડ્યું. તો કચ્છનું નામ કોના નામ ઉપરથી પડ્યું? તો કચ્છનું નામ કાચબાના નામ ઉપરથી પાડવામાં આવેલું છે. ભૂસ્તરીય હલનચલનથી કચ્છની ભરતી સમુદ્ર તટ પરથી ઉતરી આવતી થઈ અને ઉત્તરનો ભાગ પાણી વગરના, રેતી વગરના સપાટ રણમાં પરિવર્તિત થયું. ભૂસ્તરીય એટલે કે ભૂમિનું જે સ્થળ છે, પોપટું છે, પોપચું છે, ત્યાં હલનચલનથી કચ્છની જે ભરતી સમુદ્ર તટ ઉપર આવતી થઈ અને એનો ઉત્તરનો ભાગ જે છે એ પાણી વગરના અને રેતી વગરના સપાટ રણમાં પરાવર્તિત થઈ ગયો. ભૂમિના હલનચલનના કારણે બધી ક્રિયાઓ છે એ પલટાઈ ગઈ. કચ્છની ઉત્તર પૂર્વમાં રાજસ્થાન, કચ્છ પૂર્વમાં બનાસકાંઠા તથા પાટણ, દક્ષિણ પૂર્વમાં સુરેન્દ્રનગર અને દક્ષિણમાં કચ્છનો અખાત છે. કચ્છની ઉત્તર દિશા અને પૂર્વ દિશાની અંદર વચ્ચે રાજસ્થાન આવેલું છે. પછી પૂર્વમાં બનાસકાંઠા પણ આવેલું છે અને પાટણ પણ આવેલું છે. દક્ષિણ પૂર્વ દિશાની અંદર સુરેન્દ્રનગર આવેલું છે અને દક્ષિણમાં જ કચ્છનો અખાત આવેલો છે. દક્ષિણ પશ્ચિમે અને પશ્ચિમે અરબી સમુદ્ર ગુગવે છે. ગુગવું એટલે કે ગર્જના કરવી, અવાજ કરવો. તો દક્ષિણ ને પશ્ચિમ અને પશ્ચિમે અરબી સમુદ્ર
ભૂગવે છે. આ દિશાની વચ્ચે જે છે એ અરબી સમુદ્ર અવાજ કરે છે, એમ કે ત્યાં રહેલો છે અરબી સમુદ્ર પશ્ચિમ દિશાની અંદર. કચ્છમાં ખડી એક એવો ભાગ છે જે ચારે તરફ રણથી ઘેરાયેલો છે. કચ્છમાં આવેલું જે ખડીર વિસ્તાર છે એ જ એક એવો ભાગ છે જે ચારે તરફ રણથી ઘેરાયેલો છે. એની આજુબાજુ ખૂબ જ ખુલ્લી જગ્યા અને રણ વિસ્તાર, સૂકો વિસ્તાર છે. આ રણમાં પાણી ભરાયેલું રહે છે. આ રણ છે આમ સૂકો છે, પરંતુ એમાં પાણી ભરાયેલું રહે છે. ખડીર બેટની વચ્ચે ધોળાવીરા નામે નાનું ગામ છે. ખડીરનો જે બેટ છે, બેટ એટલે તમે સમજ્યા કે ચારે બાજુ પાણી હોય અને વચ્ચે જમીનનો ભાગ હોય, તો આવો જે ખડીર બેટ છે એની વચ્ચે ધોળાવીરા નામે નાનું ગામ આવેલું છે. ઈસવીસન 1970-71માં ધોળાવીરામાં કેટલાક પુરાતત્વીય પુરાવા મળ્યા અને ખોદકામ કરતા જમીનમાંથી સમગ્ર નગર રચનાની વિશાળતા જોવા મળી. ઈસવીસન 1970-71માં ધોળાવીરામાં કેટલાક પુરાતત્વીય પુરાતનકાળના પ્રાચીન સમયના પુરાવા મળ્યા અને એમાંથી જ્યારે ખોદકામ કરવામાં આવ્યું તો જમીનમાંથી સમગ્ર નગર રચના, એ સમય દરમિયાન મકાનોની રચના કેવી હતી એ બધું નીકળી આવ્યું અને ખૂબ જ વિશાળ મોટા પ્રમાણમાં ત્યાં મકાનોની રચના હતી. આ બધું ક્યાં જોવા મળ્યું? તો ધોળાવીરામાં જોવા મળ્યું, જે હડપ્પીય સંસ્કૃતિની યાદ અપાવે તેવી છે. પહેલાંની જે હડપ્પીય સંસ્કૃતિની નગર રચના હતી એની યાદ અપાવે એવી છે. કચ્છના સેવાડે આવેલું ભારતનું પુરાણ પ્રસિદ્ધ 68 તીર્થધામમાં ગણાતું નારાયણ સરોવર આવેલું છે. કચ્છના સેવાડે એટલે કે કચ્છ પૂરું થવા આવે તે તરફ છેલ્લે ભારતનું પુરાણ પ્રસિદ્ધ, પુરાણ એટલે કે ખૂબ જ જૂનું અને પ્રસિદ્ધ 68 તીર્થધામ જે છે એમાંનું એક છે. એ કયું છે? નારાયણ સરોવર. તો એ નારાયણ સરોવર 68 તીર્થમાંનું એક છે, એ પણ કચ્છના સેવાડે આવેલું છે, જેની ચારે તરફ સમુદ્ર અને વચ્ચે પાણીનું સરોવર છે. જેની ચારે તરફ શું છે? સમુદ્ર છે અને વચ્ચે પાણીનું એક નાનું સરોવર છે. ત્યાંથી 2 કિમીના અંતરે કોટેશ્વરનો દરિયો ગાજે છે. ત્યાંથી 2 કિલોમીટર આગળ જઈએ તો કોટેશ્વરનો જે દરિયા કિનારો છે, કોટેશ્વર મહાદેવનું મંદિર પણ છે અને દરિયા કિનારો પણ છે, એ પણ આપણને જોવા મળે છે. કચ્છમાં આવું જ બીજું પ્રાકૃતિક સ્થળ દિનોદરનો ડુંગર છે, જ્યાં ધોરમનાથે તપશ્ચર્યા કરેલી. કચ્છમાં બીજું પ્રાકૃતિક, પ્રાકૃતિક એટલે કુદરતી, પ્રાકૃતિક એટલે કે કુદરતી. તો અહીંયા કચ્છમાં બીજું પણ એવું પ્રાકૃતિક જે છે તે સ્થળ છે, જે એ છે દિનોદરનો ડુંગર, જે ધોરમનાથે ત્યાં તપશ્ચર્યા કરેલી. તો ઉત્તરે રણના કિનારે કારો ડુંગર બિરાજમાન છે, જ્યાં ગુરુ દત્તાત્રેયના પગલા છે. દિનોદરના ડુંગરની અંદર ધોરમનાથે તપશ્ચર્યા કરેલી. પછી ઉત્તરની અંદર રણના કિનારે કારો ડુંગર આવેલો છે. ઉત્તર દિશામાં રણના કિનારે કારો ડુંગર આવેલો છે, જો ગુરુ દત્તાત્રેયના પગલા છે. તો કચ્છની રાજધાની ભુજ શહેર તો વસેલું જ છે ભુજિયા ડુંગર પર. કચ્છનું જે ભુજ શહેર છે, કચ્છનું પાટનગર જેને આપણે કહીએ, તો એ ભુજ છે. અને ભુજ શહેર ક્યાં વસેલું છે? તો ભુજિયા ડુંગર ઉપર વસેલું છે, તો જ્યાં ભુજંગનાગનું મંદિર આવેલું છે. ત્યાં કોનું મંદિર આવેલું છે? તો ભુજંગનાગનું એટલે કે જે આપણે કહીએ છીએ કે નાગ દેવતા, એનું મંદિર આવેલું છે. તો કચ્છની અંદર કયા કયા ડુંગરો આવેલા છે? તો દિનોદરનો ડુંગર, પછી છે કારો ડુંગર, પછી ભુજિયો ડુંગર. આ બધા ડુંગરો કચ્છની અંદર આવેલા છે અને એની કઈ કઈ વિશેષતાઓ પણ છે, બધાની અલગ અલગ વિશેષતાઓ છે. આમ રણ, દરિયો અને ડુંગરની વચ્ચારે વસેલા કચ્છ પ્રદેશને ભદ્રેશ્વર, સુથરી કોઠારા જેવા સ્થાપત્યના ઉત્તમ નમૂના દર્શાવતા જૈન મંદિરો, રવેચી માતાનું રમણીય સ્થાનક, હાજીપીર જેવી રણમાં વસેલી દરગાહ જેવા અનેક સ્થળો વિંટરાયેલા છે. જે આ કચ્છ પ્રદેશ છે એની અંદર ભદ્રેશ્વર, પછી કોઠારા નામનું એક ગામ છે તે પણ એક જોવાલાયક છે, એક સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે.
पछी त्यां आगळ जैन मंदिरो आवेला छे, पछी रवेची माताનું મંદિર આવેલું છે, પછી હાજીપીરની દરગાહ, રણમાં વસેલી જે હાજીપીરની દરગાહ છે તે આવેલી છે. આ બધા સ્થળો કચ્છની અંદર આવેલા છે. કંડલા કચ્છનું મુંબઈ પછીનું બંદર, તો ગાંધીધામ કચ્છનું આધુનિક ગણાતું નગર. કંડલા છે એ મુંબઈ પછીનું બીજા નંબરનું બંદર છે, મોટું એમ, અને એ કચ્છમાં આવેલું છે. તો ગાંધીધામ છે એ પણ કચ્છનું આધુનિક, આધુનિક એટલે કે અત્યારના સમયનું એક સુંદર નગર છે. ગાંધીધામ છે એ કચ્છનું આજના સમયનું આધુનિક ગણાતું એક સુંદર નગર છે. રણમાં રહીને લોકોની આજીવન સેવા કરનાર દાદા મેકરણ જેવા સંત કવિથી કચ્છનું સાહિત્ય ઓળખાયું છે, જેમાં પછીથી ઘણા સાહિત્યકારોએ ભરતી આણી છે. રણમાં રહી એટલે કે આ કચ્છના રણની અંદર રહીને આજીવન, આજીવન એટલે કે જીવંત પર્યંત, જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી તો જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી એમ કે આજીવન લોકોની સેવા કરી છે. કોને કરી છે? તો દાદા મેકરણ, જે દાદા મેકરણ હતા એ સંત કવિ હતા, અને એમને આજીવન જ્યાં સુધી એ જીવ્યા એમ કે ત્યાં સુધી એમને લોકોની સેવા કરી છે. એ જે સંત મેકરણ દાદા હતા એમને એ મૃત્યુ નહોતા પામ્યા, પણ એમને શું કર્યું હતું, જીવતા જીવ પોતાને સમાધિ લઈ લીધી હતી. એમના બીજા પણ સાથી હતા ઘણા બધા, એ બધા લોકોએ સાથે સમાધિ લીધી હતી, અને ત્યારથી જ તે ખૂબ જ પ્રખ્યાત બન્યા છે. આજીવન લોકોની સેવા કરી, જ્યાં સુધી એમ કે હતા ત્યાં સુધી સેવા કરી, અને પછી પોતાના મનથી જ એમને નિર્ણય લઈ લીધો અને પોતે જીવતા જીવ સમાધિ લીધેલી, અને એ પછી ઘણા સાહિત્યકારોએ એમના વિશે ખૂબ જ લખાણ લખેલા. તો વહાલા સૌમિત્રી, આ છે આપણા પરદેશની સુગંધ, તું એ સુગંધ લેવા જલ્દી જલ્દી આવીશ ને, રાહ જોઉં છું. તો હવે અહીંયા દર્શનાબેન છે આ પત્રને પૂર્ણ કરે છે, અને પછી એમના ભાઈને છેલ્લે કહે છે કે તો વહાલા સૌમિત્ર, સૌમિત્રી એમના ભાઈનું નામ છે, આ છે આપણા પ્રદેશની સુગંધ છે, આપણા પ્રદેશની સુવાસ છે, એ સુવાસને લેવા તું જલ્દી જલ્દી આવીશ ને, હું રાહ જોઉં છું, એમ કે હું તારી રાહ જોઈશ. મોટી એને છેલ્લે લખ્યું છે, એને મેં લિખિતંગમાં લખ્યું હતું કે લિખિતંગમાં આપણું નામ લખવાનું, તો એમને લખ્યું છે કે મોટી બહેનનું વહાલ, મોટી બહેન એટલે કે દર્શના બહેન તોરકિયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પત્ર લેખનને પૂર્ણ કરીએ છીએ. તમે પણ કચ્છના જે વિવિધ સ્થળો છે ત્યાં અને એની વિશેષતાઓને જોવા માટે, સમજવા માટે તમે પણ કચ્છનો પ્રવાસ કરશો, અને પત્ર લેખન કેમ લખાય તે વિશે પણ અભ્યાસ કરશો. બસ એ જ. અસ્તુ. જય સ્વામિનારાયણ.